કેટલો આવશે? પ્લસ ટુ. એની સાથે ક્લોરાઇડ છે એટલે કેટલા ક્લોરિન હશે? સીએલ ટુ ઇક્વલ ટુ શું થશે? ઝીરો. હવે એ લોકોએ બાષ્પ ઘનતા આપી છે, વેપર ડેન્સિટી દેવ ગીવન, તો મોલિક્યુલર માસ ઇક્વલ ટુ શું થશે? ટુ ઇન્ટુ વેપર ડેન્સિટી. બાષ્પ ઘનતાને બે વડે ગુણી નાખે એટલે આપણને એનું શું મળશે? અણુભાર મળશે. તો 59.5 ઇન્ટુ આપણે ટુ કરી નાખીએ તો આપણને જે છે એનો અણુભાર છે આપણને મળી જશે. કેટલું મળે છે? 52 ઇન્ટુ 59.5. હવે એમ પ્લસ ટુ પ્લસ આ ક્લોરિન છે એટલે ટુ ઇન્ટુ કેટલો આવશે? 35.5 ઇક્વલ ટુ ટુ ઇન્ટુ વેપર ડેન્સિટી બાષ્પ ઘનતા છે એ આપણને કેટલી આપી છે? 59.5. તો આપણે સોલ્વ કરીએ તો આપણને જે છે અહીંયા શું મળશે? એનો અણુભાર મળશે. અને જે અણુભાર મળે એને આપણે એની સંયોજકતા ટુ છે એનો ચાર્જ છે કેટલો છે? ટુ. એક્સપેક્ટર છે એ કેટલું થશે? ટુ. ટુથી ડિવાઈડ કરી નાખીએ એટલે કેટલું આવશે? 24. આખું સોલ્વ કરીએ એટલે 48 આવશે. તો એમ પ્લસ ટુ ઇક્વલ ટુ 48. એનું મોલિક્યુલર માસ થયો, પરમાણુ ભાર થયો, આપણે તો એનું તુલ્ય ભાર આપણને કીધું છે એટલે એક્સ ફેક્ટર ટુથી ડિવાઈડ કરીએ એટલે કેટલું આવશે? 24. સીએચ ટુના પ્રમાણસૂચક સૂત્ર ધરાવતા સંયોજનની બાષ્પ ઘનતા છે એ 30 છે તો તેનું આણ્વીય સૂત્ર શું થશે? એ કમ્પાઉન્ડ હેવિંગ ધ ઇમ્પેરિકલ ફોર્મ્યુલા સીએચ ટુ હેઝ ધ વેપર ડેન્સિટી 30 તો મોલિક્યુલર માસ કેટલું થશે? 60. બાષ્પ ઘનતા એની 30 છે તો અણુભાર કેટલો થશે? 60. અહીંયા ચેક કરતા જવાય તો મને સીધી જ ખબર પડી જશે. દહન બાદ સીઓ ટુના 22 ગ્રામ ઉત્પન્ન કરવા માટે મિથેનના કેટલા મોલની જરૂર પડશે? કમ્બલ્શન ઓફ મિથેન, હાઉ મેની મોલ્સ ઓફ મિથેન આર રિક્વાયર્ડ ટુ પ્રોડ્યુસ 22 ગ્રામ ઓફ સીઓ ટુ આફ્ટર કમ્બલ્શન? તો મિથેન CH4 પ્લસ 2O2 ગીવ CO2 પ્લસ 2H2O. મિથેન છે એનું આપણે કમ્બલ્શન કેટલું જોશે? 22 ગ્રામ CO2. અત્યારે આપણે આજે છે 1 મોલ હોય તો આ કેટલું એનું વેઇટ આવશે? 44 ગ્રામ. તો ઓપોઝિટ વી કેન રાઇટ 44 ગ્રામ CO2. તો CH4 કેટલું રિક્વાયર્ડ છે? 1 મોલ. તો આપણે કેટલું પ્રોડ્યુસ કરવાનું છે? 22 ગ્રામ CO2. પ્રોડ્યુસ હાઉ મચ? તો કેટલું આવશે? 0.5 મોલ. ઝેડએન પ્લસ ટુ આયનમાં NaOH ઉમેરતા તે સફેદ અવક્ષેપ આપે જેમાં વધુ પ્રમાણમાં NaOH તે ઓગળે છે તો આ દ્રાવણ છે ઝેડએનમાં કયા સ્વરૂપે હશે? તો ઝેડએન પ્લસ ટુ પ્લસ NaOH ગીવ્સ Na2 ZnO2. 2 મોલ્સ અહીંયા યુઝ થશે તો કયું આવશે? એનાયનિક ફોર્મ. N2 ના 50 kg અને H2 ના 10 kg મિશ્રિત થઈ NH3 બનાવે છે તો આ પરિસ્થિતિમાં NH3ની બનાવટમાં રહેલો સીમિત પ્રક્રિયક છે ઓળખાવો. લિમિટિંગ રિએજન્ટ વી હેવ ટુ ફાઇન્ડ આઉટ. ફિફ્ટી કેજી ઓફ N2 એન્ડ 10 kg ઓફ H2. તો N2 પ્લસ 3H2 ગીવ્સ 2 મોલ્સ ઓફ NH3. આનું જે છે મોલિક્યુલર માસ કેટલું થશે? 28. આ કેટલું થશે? 6 ગ્રામ વી કેન ટેક. તો આ 28 ગ્રામ હોય તો આ કેટલું યુઝ થશે? 6 ગ્રામ. તો આપણી પાસે N2 છે 50 kg તો કેટલા ગ્રામ થશે? 50,000 ગ્રામ. 50,000 ગ્રામ હે કેટલું જોશે? તો 10,000 કરતાં 10 kg 10 kg લોકો આપ્યું છે એના કરતાં વધી જાય એટલે 10,000 કરતાં છે આ વધી જાય તો આનું પ્રમાણ છે કેવું થશે? ઓછું. તો આને શું કહેવાશે? સીમિત પ્રક્રિયક અથવા તો શું કહીએ છીએ? લિમિટિંગ રિએજન્ટ. ચોક્કસ ધાતુના બે ઓક્સાઇડ અલગ અલગ રીતે હાઇડ્રોજનના પ્રવાહમાં સમાન વજન પ્રાપ્ત થાય ત્યાં સુધી ગરમ કરાય છે. દરેક કિસ્સામાં ધાતુ પાણીએ કાળજીપૂર્વક એકત્ર કરી અને વજન કરાય છે. દરેકના 2 ગ્રામ ઓક્સાઇડનું અનુક્રમે 0.2517 ગ્રામ અને 0.4526 ગ્રામ પાણી ધરાવે છે તો અવલોકન શું દર્શાવે છે? તો એની અંદર જે છે આપણે બંનેનું આ રીતે ગુણોત્તર લઈએ તો કેટલો આવશે? 1:2. તો કયો નિયમ આવશે? ગુણક પ્રમાણનો નિયમ. આની અંદર રેશિયો ઇફ યુ આર ટેકિંગ બોથ 0.125 અને 0.251
तो 1:2 तो कहूँ आवश्यक लॉ ऑफ मल्टीपल प्रपोर्शन। सांद्रा सल्फ्यूरिक एसिड ना वजन कद 98% है ने घनता है 1.8 ग्राम पर ml है तो 0.1 मोलर H2SO4 ना द्रावण माटे जरूरी कद है केटलू थशे। कॉन्सनट्रेटेड एक्वियस सल्फ्यूरिक एसिड डेन्सिटी इज 98% H2SO4 बाय मास हैज द डेन्सिटी 1.8 ग्राम पर ml। वॉल्यूम एसिड रिक्वायर्ड टू मेक द 1 लीटर ऑफ 0.1 मोलर ऑफ H2SO4 सॉल्यूशन इज। तो फर्स्ट तो फाइंड करूँ पड़ से मोलारिटी परसेंटेज डेंसिटी इंटू 10 अपॉन मॉलिक्यूलर मास। परसेंटेज है अपने आपी दीदा से 98 डेंसिटी देव गिवन 1.80 इंटू 10 अने आनु मॉलिक्यूलर मास है H2SO4 नु केटलू थासे 98 आ कैंसल थी जासे तो अहीं जे छे केटलू आवशे 18 मोलर। हवे M1V1 इक्वल टू कई फॉर्म्यूला यूज करवी पड़से M2V2। तो અહીંયા જે છે આપણે 18 મોલારિટી માટે વોલ્યુમ છે એ ફાઇન્ડ કરવાનું છે અને સેકન્ડ માટે આપણને મોલારિટી કેટલી આપી છે 0.1 અને 1 લિટર એટલે કેટલા ml થશે 1000। સોલ્વ કરીએ એટલે આપણને વોલ્યુમ છે મળી જશે 5.55 ml। હિમોગ્લોબિન જે વજનથી 0.334% આયન ધરાવે છે હિમોગ્લોબિનનો આણ્વીય દર આશરે 67200 છે તો હિમોગ્લોબિનના એક અણુનો હાજર આયન પરમાણુની સંખ્યા કેટલી થશે। હિમોગ્લોબિન કન્ટેન્સ 0.33% ઓફ આયન બાય વેઇટ ધ મોલિક્યુલર વેઇટ ઓફ હિમોગ્લોબિન ઇઝ એપ્રોક્સિમેટલી 67200 ધ નંબર ઓફ ધ આયન એટમ્સ પ્રેઝન્ટ ઇન 1 મોલિક્યુલર ઓફ હિમોગ્લોબિન ઇઝ। તો અહીંયા પર્સન્ટેજ આપી દીધા છે 0.334 તો 100 ગ્રામ હોય તો એની અંદર કેટલું પ્રેઝન્ટ હશે 0.334 ગ્રામ તો આપણી પાસે કેટલું છે 67200 તો હાઉ મચ 67200 ઇન્ટુ 0.334 ડિવાઇડેડ બાય 100 સો એપ્રોક્સિમેટ દેટ વન ઇઝ કેટલું આવશે 224.48 અને આપણને એફી છે એનું એટોમિક માસ કેટલું આપ્યું છે 56 એનાથી ડિવાઇડ કરી નાખીએ તો કેટલા આવશે 4 તો આયન કેટલા પ્રેઝન્ટ હશે 4। નીચેની પૈકી કયું મહત્તમ પરમાણુઓની સંખ્યા ધરાવે છે વિચ હેઝ ધ મેક્સિમમ નંબર ઓફ ધ મોલિક્યુલ્સ એમંગ ધ ફોલોઈંગ તો નંબર ઓફ મોલ્સ ફાઇન્ડ કરવાના જેની અંદર નંબર ઓફ મોલ્સ છે એ હાયેસ્ટ હશે એની અંદર નંબર ઓફ ધ મોલિક્યુલ્સ છે કેવા આવશે મોર તો બધાના કેલ્ક્યુલેટ કરીએ તો હાઇડ્રોજન માટે 8/2 એટલે 4 ઓર CO2 માટે 44 મોલિક્યુલર માસ 44 1 મોલ 64 ગ્રામ SO2 તો એમાંય 1 મોલ અને આની અંદર 1 મોલ તો આ કેટલા મોલ્સ છે 4 મોલ્સ તો આની અંદર હાઈએસ્ટ આવશે। કોઈ એક તત્વ એક્સનું સંસ્થાનિક ઘટક પ્રમાણ નીચે પ્રમાણે છે 200x 90% 199x 8% એન્ડ 202x ઇઝ 2% તો કુદરતી રીતે પ્રાપ્ત થતા એક્સ તત્વનું સરેરાશ પરમાણીય દર છે એ કેટલું થશે। An element X has the following isotopic composition 200X 90% 199X 8% 202X 2% The weight average atomic mass of the naturally occurring elements X is close at 2 The average atomic mass equal to sigma into atomic mass upon 100 The first say 200 into કેટલું આવશે 90 Second માટે 199 into 8 plus થર્ડ છે એની અંદર 202 × 2 અને ટોટલ છે એ કેટલું થશે 100 થી ડિવાઈડ કરો એટલે કેટલું આવશે 200। એમ એ બી સી ડી ઈ એફ સંકીર્ણ માટે શક્ય ભૌમિતિક સમઘટકતાની સંખ્યા ખાલી જગ્યા થશે ધ નંબર ઓફ જ્યોમેટ્રિકલ આઇસોમર્સ પોસિબલ ફોર એમ એ બી સી ડી ઈ એફ મોડેલમાં આપણે છેલ્લે બધાનું આપ્યું જ છે શોર્ટમાં કે કેટલા આઇસોમર્સ થશે તો અહીંયા છે એ 6 લિગેન્ડ છે ઓલ 6 લિગેન્ડ છે એ ડિફરન્ટ છે તેના નંબર ઓફ પોસિબલ આઇસોમર્સ છે કેટલા આવશે 15। ઓકે થેન્ક યુ વેરી મચ બેસ્ટ ઓફ લક।